सब्सक्राइब करो आ चैनल ने। अरे टीना, तो अहीं शू करे छे? अने अने हाथ में शू छुपाव्यो छे? बामनी शीशी? काका मने कहीने गया छे के तारी काकी नी तबियत खराब छे, एनो ध्यान राखजे, एटले आ तमारा माटे लाव्यो छु। पण मारी तबियत तो सारी छे। तो पछी जमी लो। मने भूख नथी, तू जमी ले। तमे नहीं जमो त्यां सुधी हूँ ही नहीं जमू। हा? तू काई वांधो नहीं, हूँ तो आ सुती। चलो उतरो, मने सुवा दो। હવે શું કામ અહીં બેઠો છે? ટેન્શન માં છું। શું ટેન્શન? આ તમે જમશો નહીં ત્યાં સુધી આ દવા નહીં લેવાય। દવા નહીં લો તો તબિયત નહીં સુધરે। તો તો શું? ત્યાં સુધી ભૂખે મારા શું હાલ થશે એના ટેન્શન માં છું હું। ટીના તું એ ખરો છે। ચાલ બાપા જમી લઈએ। ચાલો, જવાની જરૂર નથી, જમવાનું તૈયાર જ છે। તું ખા બેટા, હું જમું છું। કાકી, પહેલા હું જ્યારે જમવા બેસતો એટલે પહેલો કોળિયો હું મારી મમ્મીને ખવડાવતો, તમે મારા હાથનો કોળિયો ખાશો ને? પણ બેટા, તારા મમ્મી? એ તો ભગવાનને જઈ ગયો। તમે મારા હાથનો કોળિયો ખાશો ને? આજે મેં ટીનાને ઘણા વર્ષે ખુશ થતા જોયું છે। એના મા બાપ અકસ્માત માં ગુજરી ગયા પછી હવે એને ક્યારે ઓછું નથી આવવા દીધું। પણ હા, એક માની ખોટ અમે ન સાધી શક્યા। પણ આજે આજે ની તારી સાથે આટલો બધો ખુશ થતા જોઈ અને મારા મનનો બધો જ ભાર હળવો થઈ ગયો। દીકરા, મારા મનનો બધો જ ભાર હળવો થઈ ગયો। લે બેટા, આજથી આ ગદી બધી જ જવાબદારી તને સોંપી દઈશું। આ માત્ર ચાવીનો જુડો નહીં, આગળની ઇજ્જત માન મર્યાદા બધું તારા હવાલે કરી દઈશું। અને તારા મળેલા સંસ્કારો જોઈને મને લાગે છે, મને તારા પર વિશ્વાસ છે કે તું સમજદારી પૂર્વક બધી જ જવાબદારી નિભાવી શકીશ। હા બેટા, બેટા વાવાઝોડું આવ્યું લાગે છે। હા બા, તું બારી પારણા બંધ કરી આપતા। અરે બહુ ભૂલતું વાવાઝોડું આવ્યું લાગે છે। વિક્રમ, પૂજા, પૂજા, વિક્રમ, આ છે મારું ઘર। કેવું લાગ્યું? બહુ સરસ। આવ બેસ। વિક્રમ, તું ન મળ્યો હોત તો આ કોકડું હમેશા માટે ગુજવાયેલું છે। અરે એને ઉકેલવા માટે તું આવે છે? પૂજા, 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 મહેમાન આવ્યા છે, પાણી લાવો। અહીંયા તું નીચે કાકાને પાણી આપી આવ, મેં મારું પછી તું કીધું કે સોતા છે। સારું કાકી, આવી ગયો બેટા? હા માં,
વિક્રમ આ મારા માં કાકા અને આ મારો ભત્રીજો ટીનો બેટા તારા કાકી ક્યાં છે એ તો સુતા છે સારું સારું તું જા સારું કાકા માં આ મહેમાન ની ઓળખાણ કરાવો માં ઘણી વાર ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવે ને તો એના પગલે પગલે બીજી ઘણી વસ્તુઓ પણ ઘરમાં ખેંચાઈ આવે છે આ વિક્રમ પણ જાણે પૂજાના પગલે પગલે આપણા ઘર સુધી ખેંચાઈ આવ્યો છે તારી વાત મને સમજાય નહીં બેટા માં છેલ્લા ઘણા વખતથી હું પેટ્રોલ પંપ ની જમીન મેળવવા માટે મતતો હતો ને તો એ જમીન આ વિક્રમના લીધે મને સરળતાથી મળી ગઈ શું વાત કરે છે હા માં હવે તું જ કે માં હજી તો પૂજાના પગલા આપણા ઘરમાં પડ્યા ને 24 કલાક નથી થયા જ્યાં આટલું મોટું કામ કેવું સરળતાથી થઈ ગયું બેટા વિક્રમ તારો આભાર માની એટલો ઓછો છે અમારું ભલું કરવા માટે જ ભગવાને તારો ભેટો અમારી સાથે કરાવી આપ્યો ચાલો હવે રાત થવા આવી પેલા જમી લ્યો બા અમે રસ્તામાં જમીને જ આવ્યા છીએ અરે અમર બેટા મેં મને ઘરે ન જમાડાય માં જમીનના કાગળિયાનું કામ પૂરું થાય ત્યાં સુધી 3-4 દિવસ વિક્રમ આપણા ઘરે જ રોકાવાનો છે પછી તું તારે પેટ ભરીને જમાડજે ને આજે તો અમારે બહુ વાર થશે જમીનના કાગળિયા ચેક કરવાના છે તું તારે સુઈ જા અમને બહુ જ વાર લાગશે ભલે બેટા તલાટીનું કામ પહેલા પતાવી હા હા એ કામ તો 1-2 દિવસમાં પતાવી તૈયાર અને પક્કા આપી પડશે વધારો વધારો આવો આવો બધા આવો અરે 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 છોડો કોણ છો તમે મને ઓળખ્યો તારો મણિયારો અરે કન્યા ક્યાં છે અરુમા હા અહીંયા વરરાજાને પહોંચવાનો ટાઈમ થઈ ગયો છે અને તું ફાલતુના ગપ્પામાં ટાઈમ બગાડે છે અને આ અરે પાપા તો બેન્ડ વાળા છે મારા લગનમાં પણ એમને જ બેન્ડ વગાડવા બોલાવજો હા બોલાવીશું અમને પણ બોલાવજો હા ભાઈ તને પણ બોલાવીશું હા કન્યા પધરાઓ સાવધાન શીતલ રૂમમાં નથી અરે ક્યાં ગઈ ક્યાં ગઈ એ દોસ્ત તારા અરમાનો અમે પૂરા ના કરી શક્યા તારી પ્રેમિકાને અમે ના લાવી શક્યા આ શું બોલે છે આ લોકો કહે છે અમારો ચાઇનીઝ આઈડિયા પણ ફેલ ગયો અમે ગયા હતા કન્યા ઉપાડવા અને અમે જ ઉપડી ગયા એટલે મારી પ્રેમિકા ના લગ્ન બંધ થઈ ગયા સીતા
શ્યામ લઉં કન્યાને હાર પહેરાવો પહેરાવો વરને હાર પહેરાવો ચલો લઈને થઈ ગયા હવે આપણો વારો ક્યારે હું તારું ને આપણો વારો તો ચાલે નહીં આવવાનો પેલા આ લોકોને તો વિદાય કરી દે ચાલ હા 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 યાર પેલી કન્યાની વિદાય છે તમારી નહીં હેલો હા ભાણા રડ નહીં હા દીકરા હું આવું છું ના રડે શું લાવ તારા માટે કે હા હું આવું છું ચિંતા ના કરે શું થયું કોનો ફોન હતો મારા ભાણાનો ફોન હતો મને યાદ કરીને બહુ રડે છે ઓ મારે જવું પડશે ચલો સારું ચલો અરે હવે કોને વિદાય કરવાની છે આપણને ઓમની વિદાય કરી નાખો શું તમે લોકો વિક્રમસિંહ બાપો વિક્રમસિંહ બાપો બટોક જો સમાચાર લઈને આવ્યો છે હા વાત હવે પંચાયત સુધી પહોંચી ગઈ છે ઠાકોર પંચાયત જમીનનો ચુકાદો સજ્જનસિંહની તરફેણમાં આપશે તો સ્વીકારી લેવાનો બટુક જો મારી વાત સાંભળ જમીન કરતા પંચાયતની કિંમત વધારે છે બાપુ નક્કી હવે તમે ઘરડા થઈ ગયા લાગો છો એટલે જ તો આવી કાયરતા ભરી વાત કરો છો અરે હૈયામાં હામ ન હોય ને તો કહો તમારા દીકરા સંગ્રામને હું પણ જોઉં છું કયો માયનો લાલ જમીનને હાથ લગાવે છે દીકરા તારો બાપ છું બાપ અહીંયા મહામ હોય એટલે તું મારો બાપ નહીં બની જાય સમજો તું હજી નાનો છે નાનો સજ્જનસિંહ જમીન પર હક જમાવી લેશે ને તો પણ ત્યાં પાક નહીં પાકે મશાણની ચિતાઓ સળગશે ચિતાઓ એટલું યાદ રાખજો સમાચાર સમાચાર ગરમ ગરમ સમાચાર સજ્જનસિંહ ઠાકોર કેમ આમ દોડતો દોડતો આવે છે શું સમાચાર લાવ્યો છે બટકા અરે મારા ઠાકોર ભલે હું રહ્યો બટકો સમાચાર 7 ફૂટનો લાવ્યો છું લાવો મારું ઈનામ ઈનામ જોઈએ છે થોડો નજીક તો આવો તો ઈનામ આપું ને હજુ વધુ ઈનામ જોઈએ છે બટકા તો અહીંયા આવો આપો તને ના ના બહુ થઈ ગયું બોલવા માંડ કે શું બાતમી લાવ્યો છે બોલું છું ને વિક્રમસિંહ પંચાયતના નિર્ણય માટે રાજી થઈ ગયા છે બાપુ પંચાયતનો હુકમ હવે સાયથી નહીં લોહીથી લખાશે લોહીથી સાચી વાત છે દીકરા તારી અમે જે લોકોના લોહીમાં જ મિલાવટ હોય ને એ લોકો ક્યારે જર જમીન અને જોરુના ધણી નથી બની શકતા તમે વધારે ધ્યાનથી સાંભળી લેજો આજે ચુકાદો તો આપણી તરફ જ આવવો જોઈએ અરે એ નિર્ણય તમારે કે મારે નથી લેવાનો એ નિર્ણય તો 17 ગામના સરપંચ દેવરાજ મુખી લેશે અને એ જ નિર્ણય બધાને માન્ય રહેશે કેમ બરાબર ને અરે પણ આપણે ક્યારને જેમની રાહ જોઈ રહ્યા છે દેવરાજ મુખી હજુ સુધી આવ્યા કેમ નથી મુખી સમયના બહુ પાકા છે અને પંચાયત શરૂ થવાનો સમય થશે એટલે દેવરાજ મુખી આવી જ જશે
महादेव हर बन्ने पक्षों नी बात जान्या पछे गाम लोकोनो अभिप्राय लीधा पछे पंचायत ए निर्णय पर पहुंची छे के जे जमीन माटे वर्षों थी वैर चालियो आवे छे ए जमीन पर गाम लोकोना साथ अने सहकार थी मंदिर बांधवामां आवशे જેથી કરીને ઝઘડાનું મૂળ હંમેશ માટે ખતમ થઈ જાય. વાત તો સાચી છે મુખી. એ જમીન તમારી નથી મુખી, એ જમીન અમારી છે, અમારી. અને એ જમીન માટે અમારા વડવાઓએ માથા વધેર્યા છે મુખી. એ જમીન અમારી છે, એનો ફેસલો પંચાયત નહીં કરે, અમે કરીશું. એ છોકરા, તો હજી નાનો છે ને, એટલે હજી તને ખબર નહીં હોય કે પંચાયતનો ફેસલો એટલે શેષનાગના માથે ખીલી કે ક્યારે ફરે નહીં. ગામ લોકો મંદિરમાં આરતી ઉતારે ત્યારે બાપ દીકરો બે ઘરમાં બેઠા બેઠા મંદિરના ઘંટનો અવાજ સાંભળજો. સંગ્રામ મો સંભાળીને બોલજે સંગ્રામ, નહીં તો આ બંદૂકની ગોળીનો અવાજ સાંભળવાને લાયક પણ નહીં રહે. વાતમાં બંદૂક પડવાની ટેવ હોય ને તો ભૂલી જજે. આ ગામ સાથે વેર કરીશ ને તો આ બંદૂક પડવા માટે તારી પાસે હાથ પણ નહીં રહે. સમજાવ પંચાયત પૂરે